मोदी सरकारे जनता ने मोटी राहत आपी छे। मोदी सरकारे ईंधणना वधी रहेला भाव घटाडवा माटे सेंट्रल एक्साइज ड्यूटी में घटाडो कर्यो छे। नाणामंत्री निर्मला सीतारमणे पेट्रोलना लीटर दीठ रूपया 9.50 अने डीजल में रूपया 6.73 घटाडो कर्यो छे, जेथी पेट्रोल 9.5 अने डीजल 7 रूपया सस्तु थयुं छे। आजथी नवो भाव अमली करवामां आव्यो छे, जेथी अमदावादमां पेट्रोलनो भाव घटीने 95.57 रूपया थयो छे, જ્યારે ડીઝલનો ભાવ ઘટીને રૂપિયા 93.13 રૂપિયા થયો છે। અમદાવાદની સાથે સમગ્ર ગુજરાતની પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે। અગાઉ કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2021ના રોજ પણ પેટ્રોલ પર લીટર દીઠ રૂપિયા 10 અને ડીઝલ પર રૂપિયા 5 એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો જાહેર કર્યો હતો। બહુ વધારે તો ઈચ્છા નથી, પણ બધાને પોસાય એ રીતે બધાનો ભાવ ઘટાડો કરવો જોઈએ। અત્યારે લગભગ આપણને થોડુંક રાહત છે, અને થોડીક મતલબ કે ઘણી રાહત છે અત્યારે તો હજી પણ થોડુંક થઈ શકે તો દરેક પબ્લિકને, આમ જે નાગરિક છે એમને રાહત મળી શકે, બીજા બધા પણ રીતે પણ એમને રાહત મળી શકે, બીજે કોઈ પણ રીતે સારું કહેવાય, થોડુંક સારું કહેવાય, ઓછા થયા છે એટલે આશા ખરી થોડુંક ઓછું થાય, ઘટે તો સારું કહેવાય। બહાર લોંગ ડ્રાઈવ પર જવાય ત્યાં નહીં જવાતું, નહોતું જવાતું, 0.01% જેવી થાય એટલી તો બધી ના કહેવાય, પણ થોડી રાહત કહેવાય, હજી થોડી રાહત થાય તો વધારે, આમ લોકોને વધારે સારું છે। ગૃહિણીઓ માટે તો ઘણી મોંઘવારીનો પણ સામનો, ટ્રાન્સપોર્ટેશનને લઈને બધી જ વસ્તુની મોંઘવારી ખૂબ જ વધી છે, એટલે હવે મોંઘવારીમાં લેડીઝોને થોડીક અઘરું પડે છે। હવે રાહત મળી છે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હવે ઘટાડો થયો છે, સાથે જ અમદાવાદ શહેરમાં પેટ્રોલમાં 8 રૂપિયા જ્યારે ડીઝલમાં 7 રૂપિયાનો જે ઘટાડો થતા વાહન ચાલકોએ પણ રાહત અનુભવી છે। મહત્વનું છે કે સતત જે પેટ્રોલ અને ડીઝલના ભાવ અમદાવાદ શહેરમાં 100ને પાર થયા હતા, અને હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકાએક ઘટાડો જે થયો છે, સાથે જ વાહન ચાલકો માટે આ રાહત છે તે ગણી શકાય, કારણ કે જે ભાવ વધારાના કારણે વાહન ચાલકોએ પણ પરેશાની અને હાલાકીનો સામનો છે જે કરવો પડ્યો હતો। સતત જે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા હતા, હવે ઘટાડો થયો છે, વાહન ચાલકો કેટલી રાહત આને જોઈ રહ્યા છે? વાહન ચાલકોને બહુ રાહત થઈ છે, ઘટાડો થઈ છે, આમાં અન્યના બી ઘટે, જો ખાદ્યમાં ઘટે તો સારું થાય, થોડું દાળ ને બહુ મોંઘી છે, આમ લોકોને થોડી રાહત મળે, આમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે ઘટાડો થતા વાહન ચાલકોએ તો રાહત અનુભવી છે, જ્યારે આગામી દિવસમાં અન્ય વસ્તુઓના પણ ભાવ ઘટે તેવી આશા છે તે વાહન ચાલકો રાખી રહ્યા છે। કેમેરામેન અજય પટેલ સાથે દિવ્ય ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરતા લોકો માટે સારા સમાચાર છે। પેટ્રોલમાં 9.5 રૂપિયા અને ડીઝલમાં 7 રૂપિયાનો ઘટતા લોકોને આશંકી રાહત છે તે થઈ છે। લોકો આપણી સાથે છે, શું કહેશો? કેન્દ્ર સરકારે 9.5 રૂપિયા ભાવ ઘટાડ્યો પેટ્રોલમાં અને ડીઝલમાં 7 રૂપિયા ઘટાડ્યો, કેટલી રાહત? ઘણી બધી રાહત થઈ ગઈ, બહુ સરસ કામ કર્યું, અને આવું નવું આપણે ભાજપ સરકાર કામ કરતી રહી એવું આપણે અપેક્ષાઓ છે, કે પબ્લિક જે બધા રાડો પાડી પાડીને કહેતા હતા કે પેટ્રોલનો ભાવ વધ્યો, પણ મોદી સરકાર કંઈક સારું કરવા માંગે છે, જે આપણે દેશનો ઉદ્યોગ કરવા માંગે છે। જે રીતે લોકો કહી રહ્યા છે કે જે આશંકિત રાહત છે તે થઈ છે, અહીંયા કેટલાક લોકો છે તેમને પૂછું કે તેઓ શું કહી રહ્યા છે? સતત પેટ્રોલ ડીઝલના ભાવો છે તે વધી રહ્યા હતા, અને અંતે ભાવો છે તેમાં સીધો જ 10 રૂપિયાનો 9.5 રૂપિયાનો ઘટાડો આવ્યો છે। અહીંયા ઉભેલા ભાઈને પૂછું કે તેઓ શું કહી રહ્યા છે, શું કહેશો? 9.5 રૂપિયાનો પેટ્રોલમાં ભાવ ઘટાડો અને 7 રૂપિયા ડીઝલમાં સીધો જ ભાવ ઘટાડો, શું કહો? કેટલી રાહત થઈ? રાહત થઈ, 9.5 રૂપિયાનો પેટ્રોલમાં ઘટાડો આવ્યો, 7 રૂપિયા ડીઝલ, સારું કહેવાય, સારું કહેવાય એવું લોકો કહી રહ્યા છે। અહીંયા કેટલાક અન્ય લોકો છે, શું કહેશો કાકા? 9.5 રૂપિયાનો ઘટાડો કેટલો રહ્યો? પેટ્રોલમાં અને ડીઝલમાં ઘટો સરકારે સારું કર્યું, ને હજી ગ્રાહકો ને પબ્લિક એમ કે હજી થોડોક ઘટાડો થાય તો બહુ રાહત થઈ શકે, અને ગેસમાં બી સબસિડી આપેલી છે એમાં પણ બહુ સ્ત્રીઓને બહુ ફાયદો થયો છે, સારું થયું છે ચોક્કસથી। સાથે સાથે ગેસના ભાવમાં પણ 200 રૂપિયાની સબસિડી છે તે આપવામાં આવી છે, ત્યારે બીજા પણ અન્ય લોકો છે તેમને પૂછું કે તેઓ શું કહી રહ્યા છે, ત્યારે તેમની સાથે વાત કરશું કે કાકા
જે રીતની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા 9.5 રૂપિયા પેટ્રોલમાં ભાવ ઘટાડો કરવામાં આવશે, સારું કહેવાય. રાહત તો ઘણી કહેવાય અને બહુ સારું કહેવાય. આમ સાથે સાથે ડીઝલમાં પણ, એટલે કે ટ્રાન્સપોર્ટેશન નો જે ખર્ચ હતો તે બધું સારું કહેવાય. અને આપણી સરકાર નો થોડો ફાયદો કહેવાય, ઘણો ફાયદો કહેવાય. લોકો કહી રહ્યા છે કે 9.5 રૂપિયા જે પેટ્રોલ અને ડીઝલમાં જે ભાવ છે તે ઘટાડવામાં આવ્યો છે. પેટ્રોલમાં 9.5 રૂપિયા તો ડીઝલમાં 7 રૂપિયા ભાવ ઘટાડા હતા. ક્યાંક આશંકિત રાહત છે તે લોકોને થઈ છે અને હજુ પણ ક્યાંક ભાવ ઘટવો જોઈએ તેવી લોક માંગ છે તે ઉઠી રહી છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ વીટ.